हेलो स्टूडेंट, आज आपणे मॉडल टेस्ट पेपर वन जे छे डीसीएमटी सब्जेक्ट माटे एनु सॉल्यूशन जोवाना छे। आनी अंदर मैं घणा बधा एवा सवाल लीधा छे के जे एग्जाम में घणी वक्त पूछाया छे अने एनु ब्रीफ नॉलेज पण तमने होय तो तमे टॉपिक विषय लखी शको। तो आ विडियो बनावानो पर्पज मारो खाली एटलो छे के तमने बधा आईएमपी टॉपिक विषयनु ब्रीफ खबर होय। हुं एवुं नथी कहेतो के हुं आमां डिटेल में समझावुं छुं, पण हुं ब्रीफ કે તમે એક કલાકનો વિડીયો અથવા પોણો કલાકનો વિડીયો જોઈ લો તો તમારી ઘણી બધી વસ્તુ રિવિઝન થઈ જાય, તમારા ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે આવો સવાલ પૂછાય તો આવું કંઈક લખવાનું। એ પર્પઝથી હું આ વિડીયો બનાવી લઉં છું, તો હોપ કે તમે આ વિડીયો જોશો અને એક્ઝામ વખતે ખાસ રિવિઝનમાં આનો ફાયદો લેશો। ચલો તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ। આપણું જે મોડલ ટેસ્ટ પેપર છે એની અંદર જે પહેલો સવાલ છે એ છે टॉर्क इक्वेशन, डिराइव दी टॉर्क इक्वेशन फॉर डीसी मोटर। धारो के एवं ना लख्यू हो तो तमने खबर पड़वी जोइए कि जनरेटर नी अंदर जे आउटपुट छे एक तो इलेक्ट्रिसिटी छे, ज्यारे टॉर्क एटले के धक्को, तो धक्को सेनी अंदर वागे छे तो मोटर नी अंदर ए फोर्स प्रोड्यूस थाय छे अने मोटर फरवानुं चालू थाय छे। तो टॉर्क अने फोर्स ए बन्नेमां फरक छे। फोर्स एटले एक लीनियर डायरेक्शन में वागतो धक्को, અને ટોર્ક એટલે કે સર્ક્યુલર મોશનમાં જે ધક્કો લાગે અને એનાથી વસ્તુ રોટેટ થાય એને આપણે ટોર્ક કહીએ। તો ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલ પ્રમાણે જ્યારે બી આપણે કોઈ કરંટ કેરિંગ કન્ડક્ટર હોય, કારણ કે મોટર છે તો મોટરને ચાલુ કરવા માટે આપણે સપ્લાય આપશું એટલે કે કરંટ કેરિંગ કન્ડક્ટર થશે, અને આપણે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો એ કન્ડક્ટર એક જાતનો ફોર્સ અનુભવે છે અને એ ફોર્સથી એ રોટેટ થવાનું ચાલુ થાય છે। તો આ ફોર્સ એટલે કે ટોર્કની આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાની છે। તો એના માટેની ફિગર આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે ફોર્સની વાત કરી રહ્યા છીએ કયો ફોર્સ છે। તો અહીંયા આ આપણું ધારો કે બે પોલવાળું મશીન છે, નોર્થ પોલ અને સાઉથ પોલ, તો મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન હંમેશા નોર્થ પોલથી સાઉથ પોલ જશે। અહીંયા કરંટ કેરિંગ કન્ડક્ટર છે, આપણને ખબર છે કે ક્રોસ એટલે કે અંદર જતો કરંટ, અને કરંટ અંદર જતો હોય તો એની આજુબાજુ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જશે। એટલે આ મેગ્નેટિક ફિલ્ડ જે કરંટ કેરિંગ કરે છે એ અને તમારું મેઇન મેગ્નેટિક ફિલ્ડ આ બંને એકબીજા સાથે અહીંયા ઇન્ટરેક્શન જ્યારે કરશે ત્યારે આ કન્ડક્ટર ફોર્સ જે છે એ ફીલ કરશે, અને ફોર્સ તેની બરાબર હશે તો જે ફોર્સ છે એ ડિપેન્ડ કરશે અહીંયા રેડિયસ કેટલી છે એના ઉપર પણ એ ડિપેન્ડ કરે છે। અને ફોર્સ લાગવાથી શું થશે તો આ જે કન્ડક્ટર છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા લાગે છે। હવે એની ઇક્વેશનની વાત કરીએ કે જે તમારે મેઇન પેપરમાં લખવાની છે, આપણે એની જસ્ટ બ્રીફ થિયરી ડિસ્કસ કરી। તો કોઈ પણ જગ્યાએ ટોર્કની ડેફિનેશન શું થાય, તો કે ટોર્ક એટલે કે ફોર્સ ઇન્ટુ રેડિયસ, એફ ઇન્ટુ આર, ટી એટલે ટોર્ક, એફ એટલે ફોર્સ અને આર એટલે રેડિયસ। અને આપણે એક રિવોલ્યુશન માટેનો જે આ ઇક્વેશન છે એ ડિરાઈવ કરી રહ્યા છે અત્યારે, તો એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે એને કેટલો ટાઈમ લાગશે, તો જ્યારે પણ ટાઈમની વાત કરીએ તો એ આવશે 60/N, કારણ કે આરપીએમ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ, અને જો આપણે સેકન્ડમાં કાઢવું હોય તો 60/N સેકન્ડ્સ થશે એક રિવોલ્યુશન માટે। તો અહીંયાથી જે ઇક્વેશન આવે છે એ તમારે એક્ઝામમાં લખવાની હોય છે કે વર્ક ડન, એનું બેઝિક બ્રીફ આઈડિયા આપણે જોયો હતો કે વર્ક ડન ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, તો ફોર્સ કેટલો છે તો કે એફ, અને ડિસ્ટન્સ કેટલું છે તો કે 2πr, આ જે વર્તુળ હોય એની પરિઘ એનું ટોટલ ડિસ્ટન્સ થશે જે કન્ડક્ટર કાપશે એટલે 2πr। પણ આપણને ખબર છે કે ભાઈ એફ ઇન્ટુ આર ઇક્વલ ટુ ટી છે, તો વર્ક ડન ઇક્વલ ટુ શું થશે, તો વર્ક ડન ઇક્વલ ટુ 2πt, કારણ કે આ એફ અને આરની જગ્યાએ આપણે શું મૂકી દેશું, ટી, એટલે અહીંયા 2π એઝ ઇટ ઇઝ રહેશે, એફ અને આરની જગ્યાએ 2 આવી જશે। હવે પાવર શું છે, તો પાવર ઇક્વલ ટુ વર્ક ડન અપોન ટાઈમ, વર્ક ડન આપણને ખબર છે 2πt,
અને ટાઈમ ટેકન આપણે આગળ જોયું કે 60 ડિવાઇડેડ બાય n, તો પાવર ઇક્વલ ટુ થશે 2 પાઈ એન ટી ડિવાઇડેડ બાય 60. હવે મોટરની અંદર જે પાવર ડેવલપ થયો છે એ કયો છે? તો પાવરની જરૂર ક્યાં પડશે ધક્કાની? તો આર્મેચરને ફરાવવાનું છે, બાકીના બધા તો સ્ટેડી પાર્ટ છે. તો આર્મેચરની અંદરનો જે પાવર થશે એ થશે આર્મેચરનો વોલ્ટેજ ઇન્ટુ આર્મેચરનો કરંટ, એટલે કે આર્મેચરનો વોલ્ટેજ થશે ઈબી, એનો કરંટ થશે આઈએ. તો ઈબી ઇન્ટુ આઈએ ઇક્વલ ટુ થશે 2 પાઈ એન ટી ડિવાઇડેડ બાય 60. આ ઇક્વેશનને આપણે ટોર્કના ફોર્મમાં કન્વર્ટ કરીએ અને બાકીની બધી વસ્તુ આ બાજુ લઈ જઈએ, તો ટોર્ક ઇક્વલ ટુ થશે 1 અપોન 2 પાઈ એન ઈબી ઇન્ટુ આઈએ ઇન્ટુ 60. હવે ઈબી ઇન્ટુ ઈબી ઇન્ટુ આઈએ ઇક્વલ ટુ 2 પાઈ એન ટી ડિવાઇડેડ બાય 60 છે. તો ઈબી ની વેલ્યુ આપણને ખબર છે કે ઈબી ઇક્વલ ટુ 5 ઝેડ એન પી ડિવાઇડેડ બાય 60 એ. ઉપરના ઇક્વેશનમાં આપણે ટોર્ક ઇક્વલ ટુ 1 અપોન 2 પાઈ એન મૂકી દેશું, તો આ ઇક્વેશન તમે સોલ્વ કરશો તો અહીંયા એન અને એન કેન્સલ થઈ જશે અને 60 અને 60 અહીંયા કેન્સલ થઈ જશે, એટલે તમારી ફોર્મ્યુલા બચશે 1 અપોન 2 પાઈ 5 ઝેડ પી ડિવાઇડેડ બાય એ ઇન્ટુ આઈએ ન્યૂટન મીટર. અને એને તમારે જો કેજી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 1 અપોન 9.81. એટલે આ આપણી ફાઇનલ ઇક્વેશન થઈ જશે ટોર્કની જે તમારે લખવાની હોય છે. અને આની અંદર બાકી બધા જ પેરામીટર કોન્સ્ટન્ટ છે, એટલે આપણે કહી શકીએ કે ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ, એક ફ્લક્સ છે જે વેરિયેબલ છે અને એક આઈ એ આર્મેચર કરંટ વેરિયેબલ છે, એટલે આપણે કહી શકીએ કે ટોર્ક પ્રપોર્શનલ ટુ ફાઈ ઇન્ટુ આઈ એ. એટલે જો ટોર્ક ઇક્વેશનની અંદર વાત કરીએ કે ભાઈ ટોર્ક ઇક્વેશન કોના કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો ટોર્કની વેલ્યુ પહેલું થશે નંબર ઓફ આર્મેચર કંડક્ટર જેને આપણે ઝેડથી ઓળખીએ છીએ, નંબર ઓફ પોલ કેટલા છે એટલે કે જેમ જેમ પોલ વધતા જશે એમ ટોર્ક તમારો વધતો જશે, ટાઈપ ઓફ આર્મેચર વાઇન્ડિંગ એટલે કે લેપ છે કે વેવ વાઇન્ડિંગ છે, ત્યારબાદ આવશે ફ્લક્સ પર પોલ એટલે કે ફ્લક્સની વેલ્યુ પર ડિપેન્ડ કરશે, અને આર્મેચર કરંટ ઉપર ટોર્કની વેલ્યુ ડિપેન્ડ કરે છે. એટલે જો 7 માર્કની અંદર સવાલ પૂછાય તો તમારે અહીંયા આખે સુધી લખવાની જરૂર છે, અધરવાઇઝ 3 કે 4 માર્ક્સ માટે પૂછાય તો તમે જે આ બે ખાલી ઇક્વેશન આપી છે આપણને બે પેજ બે સ્લાઇડ, એટલે કે અહીંયાથી સ્ટાર્ટ કરી વર્ક ડન ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સથી ચાલુ કરી અને અહીંયા ટી ઇક્વલ ટુ 1 અપોન 2 પાઈ 5 ઝેડ પી બાય એ ઇન્ટુ આઈ એ સુધી તમારે લખવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 2, રાઇટ એપ્લિકેશન્સ ઓફ ડીસી શન્ટ એન્ડ સિરીઝ મોટર. તો આપણને ખબર છે કે ભાઈ જે ડીસી શન્ટ મોટર છે એ હંમેશા એની જે સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રહે છે, બરાબર, અને એની અંદર જો તમારે સ્પીડ કંટ્રોલ કરવો હોય તો એ પોસિબલ છે આર્મેચર કંટ્રોલ મેથડ અથવા તો ફિલ્ડ કંટ્રોલ મેથડથી. જો તમે કંઈ એપ્લાય નહીં કરો તો એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે, અને એટલા માટે એની એપ્લિકેશન ક્યાં આવશે? તો કે જ્યાં તમારે કોન્સ્ટન્ટ સ્પીડની જરૂર છે, શાફ્ટને તમારે કોન્સ્ટન્ટ સ્પીડે ફેરવવાનો છે ત્યાં એની જરૂર પડશે, લેથ મશીન કે જેની અંદર તમારે સ્પીડ કોન્સ્ટન્ટ રાખવાની હોય છે, સેન્ટ્રીફ્યુગલ પંપ કે જેમાં સ્પીડ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ હોય છે, મશીન ટૂલ જેની અંદર તમારે સ્પીડ કોન્સ્ટન્ટની જરૂર હોય એવા બધા જ, જેમ કે બ્લોવર છે, ફેન છે, રેસિપ્રોકેટિંગ પંપ છે, એ બધામાં આપણે ડીસી શન્ટ મોટરનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે ડીસી સિરીઝ મોટરનો યુઝ ક્યાં કરીએ છીએ? તો ડીસી સિરીઝ મોટરની અંદર તમારો જે સ્પીડ છે એ બહુ જ વેરિયેબલ છે અને એનો સ્ટાર્ટિંગ ટોર્ક જે છે એ બહુ જ વધારે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એની કેરેક્ટરિસ્ટિક્સમાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક છે. એટલે ક્યાં ક્યાં યુઝ થાય છે? તો કે ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં આપણે યુઝ કરીએ છીએ, ટ્રોલી કારમાં યુઝ કરીએ છીએ, ક્રેન, હોઇસ્ટ, કન્વેયર, કે જ્યાં તમારે ઇનિશિયલી ટોર્કની જરૂર વધારે પડે છે એ બધી જ જગ્યાએ આપણે ડીસી સિરીઝ મોટરનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડ્રો ધ 3 પોઈન્ટ સ્ટાર્ટર. હવે જો આ ખાસ પાંચવાનો સવાલ જો તમને ડ્રો કરવાનું કીધું હોય તો તમારે ખાલી ડ્રો જ કરવાનું છે, અને જો તમને એક્સપ્લેન આખું કરવાનું કીધું હોય તો જ તમારે એના પાર્ટ સમજાવવાની જરૂર છે. અહીંયા આપણને સવાલમાં ચોખ્ખું લખ્યું જ છે કે ડ્રો 3 પોઈન્ટ સ્ટાર્ટર. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરશું સપ્લાયમાંથી ટર્મિનલ જશે એલમાં, કારણ કે
क्या त्रण पॉइंट छे तो के एल ए अने एफ एल एटले के इनकमिंग टर्मिनल अने ए अने एफ एटले आउटगोइंग ए माथी जसे अहीं आर्मेचर में ए माथी जसे आर्मेचर में अने एफ माथी जसे फील्ड नी अंदर तो एनी वच्चे शुं आवशे तो सौथी पहेला आपणे दरेक कॉम्पोनेंट डिस्कस करता जईए अहीं आवे छे ओवरलोड रिले ओवरलोड रिले कोनी सीरीज में छे तो के ओवरलोड सीरीज लाइन में थी करंट ओवरलोड में ओवरलोड रिले में थी थई हेन्डल में पहुँचे छे अने अत्यारे आ ऑफ कनेक्शन छे एटले अहींया कोई कनेक्शन छे नहीं जेवुं तमे आ हेन्डल ने आ पॉइंट उपर टच करशो एटले आखो सप्लाय आ रेजिस्टन्स थ्रू થઈ અને આર્મેચરને મળશે એટલે કે ઓછો વોલ્ટેજ મળશે એટલે સ્ટાર્ટિંગ કરંટ ઘટી જશે તો ઓવરલોડનું ફંક્શન શું છે ઓવરલોડ જ્યારે પણ મોટર બહુ જ વધારે કરંટ ખેંચશે તો એ કરંટ ખેંચવાનું ક્યાંથી છે અહીંયા હેન્ડલ થ્રુ જ ખેંચશે તો ઓવરલોડ રિલેનું સેટિંગ એવી રીતે કર્યું હોય કે અમુક કરતાં વધારે કરંટ જાય તો આ જે ઓવરલોડ રિલે છે એ આ નીચે રહેલા મેગ્નેટને એટ્રેક કરી લે મેગ્નેટને એટ્રેક કરે એટલે આ બે પોઈન્ટ શોર્ટ થઈ જાય આ બે પોઈન્ટ શોર્ટ થાય એટલે તમારી જે આ 9 વોલ્ટ કોઇલ છે એ ડાયરેક્ટ બાયપાસ થઈ જાય અને 9 વોલ્ટ કોઇલે અત્યાર સુધી શું કર્યું હતું તો કે મેગ્નેટ બનીને આ હેન્ડલને ખેંચી રાખ્યું હતું તો એ તરત મેગ્નેટ આ છૂટી જશે એટલે આ મેગ્નેટ નહીં રહે તો આ હેન્ડલ પણ તરત અહીંયાથી પોતાની જગ્યાએ પાછું આવતું રહેશે તો આવી રીતે ઓવરલોડ રિલે જે છે એ ઓવરલોડની સામે પ્રોટેક્શન આપે છે હવે વાત કરીએ કે ભાઈ અહીંયાથી ઓફ જે કન્ડિશનમાંથી અહીંયા તમે હેન્ડલ ટચ કરો તો આ આવશે સેટ ઓફ રેઝિસ્ટન્સ સેટ ઓફ રેઝિસ્ટન્સનું કામ છે સ્ટાર્ટિંગના હાઈ કરંટને લિમિટ કરવાનું એટલે જ્યારે તમે અહીંયા ટચ કરશો ત્યારે કરંટ પાસે ફ્લો થવાના બે પાથ હશે એક હશે આ રેઝિસ્ટન્સ થ્રુ થઈ અને આર્મેચરમાં જવાનો અને બીજું છે આ અહીંયાથી થઈ 9 વોલ્ટ કોઇલની અંદર જઈ કારણ કે એ વખતે આ પોર્શન લીવર તો ઓપન હશે તો 9 વોલ્ટ કોઇલમાં થઈ અને એ ફિલ્ડમાં જશે હવે આ જે 9 વોલ્ટ કોઇલ છે એનો રેઝિસ્ટન્સ પણ વધારે હશે કારણ કે આના ટર્ન્સ પતલા હોય અને જે વાયર છે એ બહુ જ ટર્ન્સ બહુ વધારે અને વાયર પતલા હોય છે તો એમાંથી થઈ અને ફિલ્ડ કોઇલની અંદર કરંટ જશે જેમ જેમ તમે આ જે હેન્ડલ છે એ વધારતા જશો એમ એમ શું થશે આ રેઝિસ્ટન્સ કટ થતો જશે અને કટ થઈને ફિલ્ડના પાથમાં એડ થતો જશે એટલે ફિલ્ડનો કરંટ ધીમે ધીમે ઘટતો જશે પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં હશે એના કરતાં અને પછી એક વેલ્યુ પર આવીને સ્ટેડી થઈ જવાનો છે ક્યારે જ્યારે હેન્ડલ તમારું ઓન કન્ડિશનમાં હશે તો હેન્ડલ જેમ જેમ અહીંયા ઓન કન્ડિશનમાં જતું જશે એમ એમ 9 વોલ્ટ કોઇલ પણ એનર્જાઇઝ થતી જશે અને છેલ્લે છેલ્લેની અંદર એટલો પાવર આવશે કે આ મેગ્નેટને પોતાની તરફ એટ્રેક કરી રાખે તો મેઇન કયા કયા કોમ્પોનન્ટ છે 3 પોઈન્ટ સ્ટાર્ટરના તો કે ઓવરલોડ કોઇલ જે ઓવરલોડ સામે પ્રોટેક્શન આપે છે 9 વોલ્ટ કોઇલ તો 9 વોલ્ટ કોઇલમાં જ્યારે સપ્લાય વોલ્ટેજ નહીં હોય ત્યારે આ મેગ્નેટ નહીં રહે તો તમારું હેન્ડલ પાછું આવી જશે તો ઓવરલોડ રિલે 9 વોલ્ટ કોઇલ આ હેન્ડલ છે અહીંયા સ્પ્રિંગ કંટ્રોલ છે કે જેથી કરીને આ જ્યારે પોતાનો કંટ્રોલ છોડી દે ત્યારે હેન્ડલ પોતાની જગ્યાએ પાછું લાવવામાં કોણ હેલ્પ કરે છે તો સ્પ્રિંગ કંટ્રોલ હેન્ડ હેલ્પ કરે છે આ તમારું લીવર છે કે જ્યારે ઓવરલોડ કોઇલ આખી ઓપરેટ થઈ જાય વધારે કરંટને લીધે તો એ હેન્ડલને પોતાની તરફ એટ્રેક કરશે અને 9 વોલ્ટ કોઇલને શોર્ટ કરી દેશે અહીંયા આવે છે આ છે સેટ ઓફ રેઝિસ્ટન્સ કે જેનું કામ સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનું છે તો આ બ્રીફ આઈડિયા તમને હોવો જોઈએ 3 પોઈન્ટ સ્ટાર્ટર વિશે બાકી આ ફિગર એકવાર ધ્યાનથી જોઈ દો અને આવી જ ફિગર તમારે એક્ઝામની અંદર ડ્રો કરવાની છે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શંટ મોટર તો ડીસી શંટ મોટર જનરલી કોન્સ્ટન્ટ સ્પીડ મોટર તરીકે ઓળખાય છે પણ આપણે જો એની અંદર એની સ્પીડને ચેન્જ કરવો હોય તો 3 રીતે ચેન્જ કરી શકીએ છીએ આર્મેચર કંટ્રોલ મેથડ ફિલ્ડ કંટ્રોલ મેથડ અને વોલ્ટેજ કંટ્રોલ મેથડ આર્મેચર કંટ્રોલ મેથડ એટલે શું તો આર્મેચર કંટ્રોલ મેથડની અંદર આપણે મોટરના આર્મેચરની સિરીઝમાં એક રેઝિસ્ટન્સ મૂકી દઈએ છીએ અને જેમ જેમ એ રેઝિસ્ટન્સની વેલ્યુ વધતી જશે તો એમ શું થશે આર્મેચરને મળતા વોલ્ટેજ ઘટતા જશે આર્મેચરને મળતા વોલ્ટેજ ઘટતા જશે
એટલે મોટરની સ્પીડ જે છે એ ઘટતી જશે. તો જે તમારે મોટરની સ્પીડ છે એને ઘટાડવી હોય તો તમે આર્મેચરની સિરીઝમાં રેઝિસ્ટન્સ મૂકો છો અને એને કહેવાય આર્મેચર કંટ્રોલ મેથડ. બીજી છે ફિલ્ડ કંટ્રોલ મેથડ. તો ફિલ્ડ કંટ્રોલ મેથડ એટલે કે જ્યારે તમે શન્ટ મોટરના ફિલ્ડની સિરીઝમાં, અહીંયા તમને ફિલ્ડ દેખાય છે, આ ફિલ્ડની સિરીઝમાં જ્યારે તમે રેઝિસ્ટન્સ મૂકો છો ત્યારે શું થાય છે કે ફિલ્ડની સિરીઝમાં રેઝિસ્ટન્સ મૂકવાથી ફિલ્ડ કરંટની વેલ્યુ ઘટે છે. ફિલ્ડ કરંટની વેલ્યુ જો ઘટશે તો એના ફ્લક્સની વેલ્યુ પણ ઘટશે, અને જો ફ્લક્સની વેલ્યુ ઘટશે તો સ્પીડ વધશે. એટલા માટે જ્યારે તમારે તમારા ડીસી શન્ટ મોટરની સ્પીડ વધારવી હોય તો આપણે શું કરશું, ફિલ્ડ કંટ્રોલ મેથડનો યુઝ કરશું. ફિલ્ડ કંટ્રોલ મેથડ એટલે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં રેઝિસ્ટન્સ એડ કરતા જવાનું. અને ત્રીજી મેથડ છે વોલ્ટેજ કંટ્રોલ મેથડ. તો વોલ્ટેજ કંટ્રોલ મેથડની અંદર વોલ્ટેજ કંટ્રોલ મેથડમાં તમે એક અલગ જનરેટર મોટરનો સેટ લઈ અને મોટરને જે વોલ્ટેજ મળે છે એ તમે કંટ્રોલ કરો છો. મોટરને જેટલા, એટલે અહીંયા શું છે, આ જનરેટર છે, જનરેટરને તમે ઇન્ડક્શન મોટરની મદદથી ફેરવો છો અને ફિલ્ડ એટલું જ આપો છો જેટલું કે મોટરને ફેરવવા માટે જરૂરી હોય. ધીરે ધીરે તમે આ ફિલ્ડને વેરી કરો છો, ફ્લક્સ કરંટ જેમ જેમ વધારતા જશો એમ જનરેટરનો ફ્લક્સ વધતો જશે. જનરેટરનો ફ્લક્સ વધશે એટલે વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે, એ વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે તો ધીરે ધીરે આપણે મોટરને વધારે વોલ્ટેજ આપતા જશું. તો આ કહેવાશે વોલ્ટેજ કંટ્રોલ મેથડ, કે જેમાં જનરેટરના વોલ્ટેજ દ્વારા આપણે મોટરને જે સ્ટાર્ટિંગ છે એને કંટ્રોલ કરીએ છીએ અને એની મદદથી આપણે એની સ્પીડ પણ કંટ્રોલ કરીએ છીએ, તો એને કહેવાશે વોલ્ટેજ કંટ્રોલ મેથડ. અને આ જે આખો સેટઅપ છે એ વોર્ડ લિયોનાર્ડ મેથડ તરીકે ઓળખાય છે. તો વોર્ડ લિયોનાર્ડ મેથડમાં આપણે શું કરીએ છીએ, ધારો કે આ પણ અલગથી સવાલ પૂછાયો છે કે એક્સપ્લેન વોર્ડ લિયોનાર્ડ મેથડ. તો વોર્ડ લિયોનાર્ડ મેથડની અંદર આપણી પાસે ડીસી એક્સાઇટર છે. ડીસી એક્સાઇટરની મદદથી આપણે શું કરીએ છીએ, તો કે અહીંયા ડીસી વોલ્ટેજ તમને મળે અને એ ડીસી વોલ્ટેજની મદદથી આપણે શું કરીએ છીએ, તો કે જનરેટરનું જે ફિલ્ડ છે એ અને મોટરના ફિલ્ડને સપ્લાય આપવા માટે એનો યુઝ કરીએ છીએ. મોટરના ફિલ્ડને જે સપ્લાય આપીએ છીએ એ તો આપણે એની અંદર ચેન્જ નથી કરતા, કોન્સ્ટન્ટ જ રાખી દઈએ છીએ, પણ જનરેટરનું જે ફિલ્ડ છે એને આપણે વેરિયેબલ બનાવી દઈએ છીએ. સ્ટાર્ટિંગમાં આપણે શું કરીએ છીએ, તો કે પહેલાં થ્રી ફેઝ સપ્લાય એસી ઇન્ડક્શન મોટરને આપીએ છીએ, એટલે ઇન્ડક્શન મોટરની સાથે સાથે આ એક્સાઇટર અને આ જનરેટર બંને ફરવા લાગશે. જેવું ઇન્ડક્શન મોટરની સાથે આ એક્સાઇટર ફરશે એટલે અહીંયાથી ડીસી કરંટ જનરેટર ફિલ્ડને મળશે અને મોટરની ફિલ્ડને મળશે. હવે એમને બીજું શું જોઈએ, તો કે રોટેશન. તો રોટેશન માટે આ જનરેટર ઇન્ડક્શન મોટરના શાફ્ટ સાથે કનેક્ટેડ હશે, એ ફરશે. તો જનરેટર હવે ફરવા લાગ્યું છે અને અહીંયાથી તમે જનરેટરની ફિલ્ડને વેરી કરશો. જેમ જેમ તમે ફિલ્ડનો કરંટ વધારતા જશો એમ એમ શું થશે, તો કે તમારા મોટરને જે વોલ્ટેજ અહીંયા આ જનરેટર તમે મોટર સાથે કનેક્ટ કર્યું છે તો જનરેટરમાંથી જે વોલ્ટેજ પ્રોડ્યુસ થતા જશે એ કોને મળતા જશે, મોટરને. અને એટલા માટે જેમ જેમ મોટરને મળતા વોલ્ટેજ વધતા જશે એમ મોટરની સ્પીડ પણ વધતી જશે. તો આવી રીતે વોલ્ટેજ કંટ્રોલ મેથડની મદદથી પણ તમે ડીસી શન્ટ મોટરની સ્પીડ કંટ્રોલ કરી શકો છો. અને આ મેથડને કહેવાય છે વોર્ડ લિયોનાર્ડ મેથડ, જે એક્ઝામ્પલ છે વોલ્ટેજ કંટ્રોલ મેથડનું. તો સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શન્ટ મોટર માટે ત્રણ મેથડ થઈ, એક આર્મેચર કંટ્રોલ, ફિલ્ડ કંટ્રોલ અને વોલ્ટેજ કંટ્રોલ. નેક્સ્ટ સવાલ જોઈએ. સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી, સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી શન્ટ મોટર. તો ડીસી મોટરની બે ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ હોય, સ્ટાર્ટિંગ અને રનિંગ. સ્ટાર્ટિંગની અંદર તમારે ટોર્ક વર્સિસ આર્મેચર કરંટનો ગ્રાફ ડ્રો કરવાનો હોય, અને રનિંગ કેરેક્ટરિસ્ટિક્સની અંદર તમારે બે ગ્રાફ ડ્રો કરવાનો હોય, સ્પીડ વર્સિસ
आईए अने टी वर्सेस एन। तो अत्यारे आपणे स्टार्टिंग कैरेक्टरिस्टिक्स नी खाली वात करी रह्या छे, तो स्टार्टिंग कैरेक्टरिस्टिक्स एटले के टॉर्क वर्सेस आईए नो ग्राफ। शंट मोटर नी अंदर जो आपणे टॉर्क नी फॉर्म्यूला जोईए तो टॉर्क नी फॉर्म्यूला प्रोपोर्शनल थशे फाई इंटू आईए, कारण के एसी ना बधा पेरामीटर केवा छे कॉन्स्टंट। હવે ટોર્ક પ્રપોર્શનલ ટુ ફાઈ એ છે અને ફાઈ એટલે શું? ફિલ્ડ કરંટથી પ્રોડ્યુસ થતો ફ્લક્સ। શન્ટ મોટરમાં ફિલ્ડ કરંટ કોન્સ્ટન્ટ હોવાને લીધે આપણી ઇક્વેશન થઈ જશે ટોર્ક પ્રપોર્શનલ ટુ આઈ એ, અને ટોર્ક પ્રપોર્શનલ ટુ આઈ એ છે એટલે તમારી જે લાઈન છે એ સ્ટ્રેટ લાઈન આવશે, લિનિયરલી વધતું હોય ને એવું। તો સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ડીસી મોટરની આવશે ટોર્ક વર્સિસ આઈ એ, અને એની અંદર લાઈન કેવી આવશે? સ્ટ્રેટ લાઈનમાં ધીરે ધીરે વધતું હોય એ પ્રમાણેનો ગ્રાફ તમારો આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ઓપન સર્કિટ ટેસ્ટ। સૌથી ઇઝી, દર વખતે પૂછાય જ ઓપન સર્કિટ ટેસ્ટ એટલે શું? તો કે ભાઈ ટ્રાન્સફોર્મર હશે એનું કોઈ પણ એક વાઇન્ડિંગ આપણે ઓપન રાખી દેવાનું હોય। તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે ટ્રાન્સફોર્મરના જે બે વાઇન્ડિંગ છે એમાંથી આ એક વાઇન્ડિંગ આપણે ઓપન રાખ્યું છે। તો સૌથી પહેલી વાત આવે કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં એક એચવી સાઈડ હોય અને એક એલવી સાઈડ હોય, તો કઈ બાજુ ઓપન રાખવાની? તો ટ્રાન્સફોર્મરમાં હંમેશા આપણે એચવી બાજુ ઓપન રાખીએ છીએ અને એલવી બાજુ કનેક્શન કરીએ છીએ। એટલે આ બાજુ આવશે એચવી ઓપન, એલવી સાઈડ કનેક્શન કરીએ છીએ। શું કરીએ છીએ? તો કે ભાઈ ટ્રાન્સફોર્મરને રેટેડ વોલ્ટેજ આપીએ છીએ, એટલે કે 230/115નું ટ્રાન્સફોર્મર હોય તો આપણે 115 વોલ્ટ અહીંયા આપીએ છીએ। કેમ? કારણ કે 230 વોલ્ટ સાઈડ તો ઓપન છે। કેમ 230 વોલ્ટ સાઈડ ઓપન રાખી? કારણ કે એ હાઈ વોલ્ટેજ સાઈડ છે। તો તમારે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ નાની સાઈઝના યુઝ કરવા પડે, એટલા માટે હંમેશા આપણે એચવી સાઈડને ઓપન રાખીએ છીએ, એલવી સાઈડ ઉપર ઇક્વિપમેન્ટ કનેક્ટ કરીએ છીએ। કયા ઇક્વિપમેન્ટ કરીએ છીએ? તો કે ત્રણ, કરંટ મેજર કરવા માટે એમીટર, વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટમીટર, અને પાવર મેજર કરવા માટે વોટમીટર। આપણને ત્રણ રીડિંગ મળી જશે, V0, I0 અને W0। ઓપન સર્કિટ ટેસ્ટ આપણે શેના માટે પરફોર્મ કરીએ છીએ? તો કે ટ્રાન્સફોર્મરના આયર્ન લોસીસ શોધવા માટે આપણે ઓપન સર્કિટ ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ। તો ફોર્મ્યુલા શું થઈ જશે? તો પાવરની ફોર્મ્યુલા છે VI cos φ। તો તમારી પાસે ત્રણે ત્રણ રીડિંગ હશે, W0નું, V1નું અને I0નું, એટલે આના પરથી તમને cos φ ની વેલ્યુ મળી જશે કે cos φ 0 કેટલા છે। cos φ ની વેલ્યુ મળી જશે તો એના ઉપરથી તમને મેગ્નેટાઇઝિંગ કોમ્પોનન્ટ જે છે બે, IW અને IU, એની વેલ્યુ મળી જશે, અને આ સ્ટાર્ટિંગનો કરંટ જે છે એ ઓપન સર્કિટ ટેસ્ટમાં ટ્રાન્સફોર્મર બહુ જ ઓછો ડ્રો કરશે। સાથે સાથે તમને બે જે પેરેલલ પેરામીટર છે R0 અને X0, એની વેલ્યુ પણ આ ફોર્મ્યુલા ઉપરથી મળી જશે। તો ઓપન સર્કિટ ટેસ્ટ પૂછાય તો તમારે ખાલી એટલું જ લખવાનું છે કે હાઈ વોલ્ટેજ સાઈડને ઓપન રાખી ટ્રાન્સફોર્મરને રેટેડ વોલ્ટેજ આપવાનો રહેશે, અને એના ઉપરથી આપણે ત્રણ રીડિંગ લઈ લઈશું, વોલ્ટેજ, કરંટ અને પાવર। આ ત્રણ રીડિંગ મળી જાય એટલે એના ઉપરથી તમારે આ ફોર્મ્યુલા લખી દેવાની છે, અને લખવાનું છે કે ભાઈ ઇક્વિવલન્ટ ટ્રાન્સફોર્મરની જે ઇક્વિવલન્ટ સર્કિટ છે એના પેરેલલ પેરામીટર, પેરેલલ પેરામીટર એટલે કયા? R0, X0, IW અને IU, આ પેરામીટરની વેલ્યુ શોધવા માટે આ ઓપન સર્કિટ ટેસ્ટની મદદથી આપણે આની વેલ્યુ શોધી શકીએ છીએ, અને ઓપન સર્કિટ ટેસ્ટની મદદથી આપણે આયર્ન લોસીસ શોધી શકીએ છીએ। શોર્ટ સર્કિટ ટેસ્ટ શેના માટે છે? તો કે કોપર લોસીસ શોધવા માટે। અને જો તમારે ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ બંનેના ફાયદા એક જ ટેસ્ટમાં જોતા હોય તો એના માટે આપણે સંપનર ટેસ્ટ કરીએ છીએ, કે સંપનર ટેસ્ટથી આપણે કન્ડિશન સેમ જ રાખીએ છીએ જે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટમાં કરીએ છીએ, પણ આપણે એક સાથે બે ટ્રાન્સફોર્મરના આયર્ન લોસ અને કોપર લોસ શોધી શકીએ છીએ। એ વસ્તુ તમારે નોલેજ માટે કહું છું, ઓપન સર્કિટ ટેસ્ટમાં તમારે ખાલી આટલું જ લખવાનું છે, બરાબર। નેક્સ્ટ સવાલ જોઈએ કે વોટ ઇઝ શોર્ટ સર્કિટ ટેસ્ટ। શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણે શું કરીએ છીએ? તો કે એલવી સાઈડને શોર્ટ કરી દઈએ છીએ અને એચવી સાઈડ ઉપર ઇક્વિપમેન્ટ કનેક્ટ કરીએ છીએ। એટલે જો 230/115નું ટ્રાન્સફોર્મર હોય તો 115 સાઈડને આપણે શોર્ટ કરીએ છીએ અને 230 સાઈડ ઉપર આપણે ઇક્વિપમેન્ટ કનેક્ટ કરીએ છીએ।
હવે આ બાજુ શોર્ટ છે એટલે નેચરલી કે અહીંયા બહુ જ ઓછો વોલ્ટેજ આપશું ત્યારે પણ તમને અહીંયા રેટેડ કરંટ મળી જવાનો છે. એટલે આપણે અહીંયા રેટેડ કરંટ ફ્લો કરાવવો હોય તો ખૂબ જ ઓછો વોલ્ટેજ આપવાની જરૂર છે અને એટલા માટે અહીંયા આપણે વેરિએક લગાડ્યું છે. તો વેરિએકની મદદથી આપણે રિડ્યુસ વોલ્ટેજ આપવાનો છે ક્યાં સુધી, જ્યાં સુધી અહીંયા તમને રેટેડ કરંટ ના મળી જાય. એટલે આપણે ત્રણ કરંટ નોટ કરી લેશું, VSC, ISC અને WSC. એટલે WSC એટલે પાવરનું રીડિંગ મળ્યું, ISC એટલે કરંટનું રીડિંગ મળ્યું, VSC એટલે કે વોલ્ટેજનું રીડિંગ મળ્યું. આ રીડિંગ મળી જાય પછી તમારે કેલ્ક્યુલેશન કરી લેવાના છે કે WSC ઇક્વલ ટુ ISC સ્ક્વેર ઇન્ટુ R01. તો તમને R01 અને અહીંયાથી Z01ની વેલ્યુ મળી જશે. આ ફોર્મ્યુલા ઉપરથી R01 અને Z01 મળી જાય તો તમને ટ્રાન્સફોર્મરનો X01 મળી જશે. અને આ જે વેલ્યુ છે એ કયું છે, તો કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ અને ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ રિફર ટુ પ્રાઇમરી. આ તમને સિરીઝ પેરામીટર જે છે ઇક્વિવેલન્ટ સર્કિટના એ શોધવા માટે હેલ્પ કરે છે. અને શોર્ટ સર્કિટ ટેસ્ટની મદદથી WSCમાં તમને જે રીડિંગ મળે છે એ તમને ટ્રાન્સફોર્મરનો કોપર લોસ આપે છે. એટલે શોર્ટ સર્કિટ ટેસ્ટ જ્યારે એક્ઝામમાં પૂછાય તો ત્યારે તમારે આ ચાર ફોર્મ્યુલા લખવી ખાસ જરૂરી છે અને એની પ્રોસીઝર શોર્ટમાં લખવી જરૂરી છે કે ભાઈ શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણે LV સાઈડ શોર્ટ કરીએ છીએ, HV સાઈડ ઉપર પાવર સપ્લાય આપીએ છીએ. પાવર ખૂબ જ ઓછા વોલ્ટેજ ઉપર આપવાની જરૂર પડે છે કારણ કે સેકન્ડરી શોર્ટેડ છે એટલે બહુ ઓછા વોલ્ટેજ ઉપર આપણને રેટેડ કરંટ મળી જાય છે. વોલ્ટેજ ઓછા છે એટલે એ આયર્ન લોસ એમાં આપણે ઇગ્નોર કરી શકીએ એટલા આવે છે અને એટલા માટે જે બધો જ લોસ છે એ આપણો કોપર લોસ ઇન્ડિકેટ કરે છે. તો આવી રીતે શોર્ટ સર્કિટ ટેસ્ટની મદદથી તમે કોપર લોસ શોધો છો, ઓપન સર્કિટ ટેસ્ટની મદદથી તમે આયર્ન લોસ શોધો છો. ઓપન સર્કિટ ટેસ્ટમાં તમને પેરેલલ પેરામીટર મળે છે અને શોર્ટ સર્કિટ ટેસ્ટની મદદથી તમને ઇક્વિવેલન્ટ સર્કિટના સિરીઝ પેરામીટર શોધી શકો છો. નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. તો કન્ડિશન નેસેસરી ફોર પેરેલલ ઓપરેશન, તો ટ્રાન્સફોર્મરનું જો તમારે પેરેલલ ઓપરેશન કરવું હોય તો કઈ કઈ કન્ડિશન જરૂરી છે. સૌથી પહેલાં તો પેરેલલ ઓપરેશન ક્યારે કરીએ, તો કે જ્યારે ડિમાન્ડ વધારે હોય અને તમારું એક ટ્રાન્સફોર્મર કેપેબલ નથી એને સપ્લાય આપવા માટે, ત્યારે આપણે બે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કનેક્ટ કરી અને એનાથી લોડને ફૂલફિલ કરીએ છીએ લોડની રિક્વાયરમેન્ટ. પણ એ પેરેલલ કરવા માટે કઈ ચાર કન્ડિશન જરૂરી છે, તો કે પહેલું એનો જે વોલ્ટેજ રેશિયો છે એ સેમ હોવો જોઈએ બંને ટ્રાન્સફોર્મરનો. એટલે કે જો એક ટ્રાન્સફોર્મર 230/115નું હોય તો બીજું ટ્રાન્સફોર્મર પણ 230/115નું જ હોવું જોઈએ. જો વોલ્ટેજ રેશિયો સેમ નહીં હોય તો સર્ક્યુલેટિંગ કરંટ અંદર ફ્લો થશે અને જેના લીધે પ્રાઇમરી સપ્લાયના ફ્યુઝ ઉડી જવાના ચાન્સીસ રહે છે. સેકન્ડ છે, બંનેની પોલારિટી સેમ હોવી જોઈએ. તો ટ્રાન્સફોર્મરની બે ટાઈપની પોલારિટી હોય, એડિટિવ અને સબટ્રેક્ટિવ. તમારે કનેક્શન બંને ટ્રાન્સફોર્મરનું હંમેશા એવી રીતે કરવાનું છે કે એની સબટ્રેક્ટિવ પોલારિટી આવે જેથી કરીને જે લૂપનો વોલ્ટેજ બને છે એ ઝીરો વોલ્ટેજ આવે. લૂપનો વોલ્ટેજ ઝીરો બનશે તો જ એનો સર્ક્યુલેટિંગ કરંટ ઝીરો આવશે. તો સેમ વોલ્ટેજ રેશિયો અને સેમ પોલારિટી એ બંને મસ્ટ કન્ડિશન છે કોઈ પણ ટ્રાન્સફોર્મરને જો તમારે પેરેલલમાં કનેક્ટ કરવું હોય તો. ત્રીજી કન્ડિશન છે સેમ પર્સન્ટેજ ઇમ્પિડન્સ. બંને ટ્રાન્સફોર્મરનું જે ઇમ્પિડન્સ છે એ સેમ હોવું જોઈએ. ચોથી આ જે કન્ડિશન લખી છે સેમ ફેઝ સિક્વન્સ, એ એકચ્યુઅલી થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે ચાલે. આપણે જે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના ઓપરેશનની વાત કરીએ છીએ એની અંદર એ કન્ડિશન આવશે સેમ X/R રેશિયો. એટલે અહીંયા હું લખી દઉં છું, એક જ મિનિટ. X/R રેશિયો એટલે કે ટ્રાન્સફોર્મરનો ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ ટુ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનો રેશિયો સેમ હોવો જોઈએ બંને ટ્રાન્સફોર્મરનો.
ધારો કે એક ટ્રાન્સફોર્મરના એક્સ ની વેલ્યુ હોય 10 અને રેઝિસ્ટન્સ ની વેલ્યુ હોય 2, તો 10 ભાગ્યા 2 એટલે એનો એક્સ બાય આર રેશિયો આવશે 5, તો બીજા ટ્રાન્સફોર્મરનો ઇન્ડક્ટન્સ 5 અને રેઝિસ્ટન્સ 1 હોય તો ચાલે, કારણ કે 5 ભાગ્યા 1 પણ કેટલા થશે 5, તો આવી રીતે બંને ટ્રાન્સફોર્મરનો એક્સ બાય આર રેશિયો સેમ હોવો જોઈએ અને પર્સન્ટેજ ઇમ્પિડન્સ સેમ હોવા જોઈએ. જો આવું નહીં હોય તો ટ્રાન્સફોર્મર જે લોડ શેર કરશે એ સરખા પ્રમાણમાં નહીં કરે, અલગ અલગ પ્રમાણમાં કરશે. એટલે કે સેમ પર્સન્ટેજ ઇમ્પિડન્સ અને સેમ એક્સ બાય આર રેશિયો નહીં હોય તો એક ટ્રાન્સફોર્મર 10 એમ્પિયરમાંથી 8 એમ્પિયર ફ્લો કરશે અને બીજું ટ્રાન્સફોર્મર ખાલી 2 એમ્પિયર જ આપશે. પણ જો બંનેનો સેમ પર્સન્ટેજ રેશિયો અને સેમ એક્સ બાય આર રેશિયો હશે તો બંને ટ્રાન્સફોર્મર 10 એમ્પિયરમાંથી 5-5 એમ્પિયરને લોડને સપ્લાય કરશે. તો આ 4 એની નેસેસરી કન્ડિશન છે. પાંચમી જે સેમ ફેઝ સિક્વન્સની કન્ડિશન છે એ તમે 3 ફેઝ ટ્રાન્સફોર્મર માટે યુઝ કરી શકો છો. તમારા નોલેજ વધે એટલા માટે અત્યારે મેં એને આ ટોપિકમાં રાખ્યો છે. અધરવાઇઝ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં ફેઝ સિક્વન્સની વાત નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે. એક્સપ્લેન ડિફરન્સ બિટવીન ઓટો એન્ડ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. તો આપણને ખબર છે કે ઓટો ટ્રાન્સફોર્મર એટલે કે એક વેલ્ડિંગવાળું ટ્રાન્સફોર્મર, એનો મેઇન પર્પઝ શું છે? તો કે કોપરની અંદર મટીરિયલ સેવ કરવા માટે આપણે 2 વેલ્ડિંગની જગ્યાએ 1 વેલ્ડિંગ યુઝ કરીએ છીએ. વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર એ વેલ્ડિંગ કરવા માટે યુઝ થતું ટ્રાન્સફોર્મર છે, પણ એની 2 વેલ્ડિંગ હોય છે. એટલે જો ડિફરન્સની વાત કરીએ તો ઓટો ટ્રાન્સફોર્મરની અંદર પહેલું આવે કે 1 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર છે, વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો એ 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર છે. ઓટો ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી બહુ વધારે હોય છે, જ્યારે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ઓછી હોય છે, કારણ કે 2 વાઇન્ડિંગ છે તેની અંદર કોપર લોસ વધારે થવાનો છે, તેની એફિશિયન્સી ઓટો ટ્રાન્સફોર્મર કરતાં ઓછી છે. ત્રીજો પોઈન્ટ કે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર સેકન્ડરી વોલ્ટેજ વધારે પણ હોઈ શકે અને થોડોક ઓછો પણ હોઈ શકે, ડિપેન્ડિંગ અપોન યુઝ. જનરલી ઓટો ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વોલ્ટેજ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપણે યુઝ કરતા હોય તો એની અંદર વધારે હોય, સ્ટેપ ડાઉન કરતા હોય તો ઓછો હોય. પણ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરમાં તો એ ફિક્સ જ છે કે તમારે સેકન્ડરી વોલ્ટેજ ઓછો રાખવાનો છે, કારણ કે વોલ્ટેજ ઓછો હશે તો કરંટ વધારે ફ્લો થશે અને કરંટ વધારે ફ્લો થશે તો એ વેલ્ડિંગ માટે યુઝ થઈ શકશે. તો વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની અંદર સેકન્ડરી વોલ્ટેજ હંમેશા ઓછો જ આવશે. નેક્સ્ટ પાર્ટ છે કે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર કોઈ ટેપિંગ પ્રોવાઈડ કરવામાં આવતા નથી, જ્યારે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની અંદર તમારી કરંટ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ટેપિંગ સેકન્ડરીમાં પ્રોવાઈડ કરો. ઓટો ટ્રાન્સફોર્મર જનરલી સબસ્ટેશનની અંદર યુઝ થતા હોય છે, જ્યારે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર વેલ્ડિંગ કરવા માટે ઇક્વિપમેન્ટમાં યુઝ થતા હોય છે. નેક્સ્ટ સવાલ છે, એક્સપ્લેન ડાયરેક્ટ લોડ ટેસ્ટ ઓન સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. તો ડાયરેક્ટ લોડ ટેસ્ટ આપણે શું કામ કરીએ છીએ? આપણને ઓપન સર્કિટ ટેસ્ટ ઉપરથી આયર્ન લોસ મળી જાય છે અને શોર્ટ સર્કિટ ટેસ્ટ ઉપરથી આપણને કોપર લોસ મળી જાય છે. પણ આપણે ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ એફિશિયન્સી શોધવી હોય તો આપણે શું કરીએ છીએ? એને એકચ્યુઅલમાં લોડ કરીએ છીએ અને બંને સાઈડના પાવર મેજર કરીએ છીએ. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઈડ આપણે વોટમીટર લગાડીએ છીએ, એને આપણે ઇનકમિંગ પાવર કહેશું, અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ આપણે આઉટગોઈંગ પાવર મેજર કરશું. તો આઉટગોઈંગ બાય ઇનકમિંગ તમે કરી દેશો એટલે કે આઉટપુટ ડિવાઈડેડ બાય ઇનપુટ, તો તમને શું મળી જશે? એફિશિયન્સી. એટલે આ સૌથી સિમ્પલ મેથડ છે કે જેની અંદર તમે આઉટપુટ અને ઇનપુટના પાવર મેજર કરો છો ટ્રાન્સફોર્મરના, અને આઉટપુટ ડિવાઈડેડ બાય ઇનપુટ કરશો તો તમને એની એફિશિયન્સી મળી જશે. એવી જ રીતે જો તમારે રેગ્યુલેશન શોધવું હોય, એટલે આપણે આ ફિગર ધ્યાનથી જોઈ લો, અહીંયા આ તમારું ટ્રાન્સફોર્મર છે, અહીંયા આપણે 2 વોટમીટર કનેક્ટ કર્યા છે, કરંટ મેજર કરવા માટે એમ્પિયર મીટર મૂક્યું છે એટલે કે એ મીટર, અને બંનેના વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટ મીટર મૂકેલા છે. જેમ જેમ તમે લોડ વેરી કરતા જશો એમ તમારું આઉટપુટ અને ઇનપુટમાં ચેન્જ આવશે, એ તમે નોટ ડાઉન કરશો. તો એફિશિયન્સી સિમ્પલી શું હશે?
आउटपुट डिवाइडेड बाय इनपुट એટલે અહીંયા डब्ल्यू जीरो माइनस डब्ल्यू वन લખ્યું છે એની જગ્યાએ માઇનસ ની જગ્યાએ શું આવશે ડિવાઇડેડ બાય નો સિમ્બોલ આવી જશે તો આઉટપુટ डब्ल्यू जीरो ડિવાઇડેડ બાય डब्ल्यू वन ઇનટુ 100 તો તમને એફિશિયન્સી પર્સન્ટેજમાં મળી જશે એવી જ રીતે ડાયરેક્ટ લોડ ટેસ્ટની મદદથી તમે વોલ્ટેજ રેગ્યુલેશન પણ શોધી શકો છો તો વોલ્ટેજ રેગ્યુલેશન કઈ રીતે શોધાય છે તો નો લોડ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ વોલ્ટેજ અપોન નો લોડ વોલ્ટેજ એટલે કે વી ટુ જ્યારે લોડ નથી કનેક્ટ કર્યો ત્યારે માઇનસ વી ટુ ફૂલ લોડ જ્યારે તમે એપ્લાય કરો ત્યારે જે વોલ્ટેજ આવે છે ડિવાઇડેડ બાય નો લોડ વોલ્ટેજ કરીએ અને મલ્ટીપ્લાય બાય 100 કરીએ તો તમને વોલ્ટેજ રેગ્યુલેશન આનું મળી જશે તો ડાયરેક્ટ લોડ ટેસ્ટની મદદથી તમે એફિશિયન્સી અને વોલ્ટેજ રેગ્યુલેશન શોધી શકો છો અને એની અંદર તમે આ બે ફોર્મ્યુલા અને એક ફિગર ડ્રો કરી દેશો એટલે તમારું એક્સપ્લેનેશન આવી જશે તો હોપફુલી કે તમને અહીંયા આજે આટલા ક્વેશ્ચન આપણે આઈએમપી લીધા છે એ બધા ખ્યાલ આવી ગયા હશે અને તમે આને રિફર કરશો તમારું જો એકવાર વંચાઈ ગયું હોય તો વિડીયો જોતી વખતે આની સ્પીડ થોડીક વધારી દેજો 1.5 અથવા 2 ઉપર સ્પીડ લઈ અને વિડીયો જોઈ લેજો તો તમારું ફટાફટ આટલા સવાલનું રિવિઝન થઈ જશે અને તમને ખ્યાલ આવશે કે જો આ ટાઈપનો સવાલ પૂછાય તો મારે કેટલી વસ્તુનું ઇમ્પોર્ટન્સ આપી અને એટલી વસ્તુ તો કમ્પલસરી લખવાની જ છે તો તમે આટલા ટાઈમ માટે શાંતિથી આ વિડીયો જોયો એના માટે સૌને થેન્ક યુ સો મચ અને મહેનત કરતા રહો આગળ વધતા રહો